नमस्कार, स्वागत है आपनु। हूँ छू समीर। छेला चार महीना थी बधुज वेर विखेर छे। कोईना धंधा चौपट थई गया तो कोईने नौकरीमांथी हाथ धोवा पड्या। जो कि आर्थिक संकट में फसायेला अनेक एवा लोको पण छे के जेमणे हिम्मत न हारता शोधी काढ्या आवकना नवा आधार। कोईए वर्षो जूनो धंधो छोड़ीने वेची रह्यो छे शाकभाजी, तो कोईए एंजीनियर सुधीनो अभ्यास कर्या बाद स्वीकारी सिक्युरिटी गार्ड की नौकरी। आ एज लोको छे के जेमणे आफतने अवसर में फेरवी दीधी। कोरोना केर ने कारण लोकोना धंधा रोजगार बंद थया छे। पोताना धंधामांथी आवक बंद थता ज वर्षो जूनो धंधो छोड़वा मजबूर बनवू पड्यू। परंतु जीवन निर्वाह चलाववा आवकनो स्त्रोत शोधवो पण एटलो ज जरूरी हतो। जूनो धंधो छीनवाई गया बाद पण हिम्मत न हारी अने शोधी काढ्यो शाकभाजीनो बिजनेस, अने ए पण नवा अंदाजमां। स्कूलवेन में शाकभाजी की डिलीवरी ऑर्डर करो, मिली जाए घर बैठा लीलाछम शाकभाजी। एक समय आज स्कूलवेन में नाना भूलकाओ स्कूले जता हता अने हवे जाए छे शाकभाजी। कारण स्कूलो बंद छे, विद्यार्थीओ स्कूले जई शकता नथी। कोरोनाना वधता जता केस में शालाओ क्यारे खुलशे ते नक्की नथी। एटले ज विजलपुर में रहता रमेशभाई कलाल नामना व्यक्तिए तेमनी स्कूल वेनो सदुपयोग शुरू कर्यो अने घेर घेर लीलाछम ताजा शाकभाजी पहोंचाड़वानुं शुरू कर्यो। कोरोनाए जिंदगीना पाठ एवा भणाव्या के 35 वर्षथी चालता तेमना स्कूल वेनना धंधामां जोरदार ब्रेक वागी अने तेवो धंधा रोजगार वगरना थई गया। जो पहली वात तो मेम संघर्षनी छे ने, आखी वात जुदी हशे। लोको एम कहता होय छे के चलती का नाम जिंदगी, सुख दुख तो तड़को छायो छे। पण अमे लोको एवुं समजीए के एक्चुअल ज्यारे परिस्थिति आवे त्यारे ए परिस्थितिने केवी रीते फेस करवी, एटले आ एक भगवानो संकेत छे ने अमे ए संकेतने वधावी लीधो। रमेशभाईનો 10 વ્યક્તિનો પરિવાર આજ આલીશાન બંગલામાં રહે છે। સ્કૂલવેન વર્દીના ધંધામાં તેઓ ખૂબ કમાયા, અન્ય લોકોને રોજગારી પણ આપી। પણ ક્યાં ખબર હતી કે ભલભલા ધંધા કોરોના કાળમાં ઠપ થઈ જશે, આવકનો આધાર જતો રહેશે, મુશ્કેલીઓના પહાડ ખડકાઈ જશે। આ જ કારણ છે કે ચાર મહિનાથી સ્કૂલ બંધ હોવા છતાં તેમણે તેમના ડ્રાઈવર સહિતનાઓને પગાર ચૂક્યો, તેમની પડખે ઉભા રહ્યા। પરંતુ ઘર ચલાવવાના વાંધા શરૂ થતા પરિવારના સભ્યોએ જાત મહેનત જિંદાબાદના નારા સાથે શરૂ કર્યો શાકભાજીનો ઓનલાઈન ધંધો। રમેશભાઈની સાથે તેમના ભાઈઓ, ભાભી અને પરિવારનો એક એક સભ્ય શાકભાજીના ધંધામાં મદદ કરે છે। અમે સૌપ્રથમ ડુંગળી બટેકા તો એડવાન્સ હોય એ બધું પેકિંગ અમે આગલા દિવસે કરી દઈએ છીએ, અને શાકભાજી આવે એના પહેલે જે મૂકવાનું હોય એ બધી જગ્યા સેનિટાઈઝર થાય, અને પછી બધું જ ડિસ્ટન્સ વાઇઝ મૂકવામાં આવે છે, અને પોલિથીન નો પોલિથીન બધું જ નેટ બેગમાં પેક કરીએ છીએ, અને અમે પૈસાની તકેદારી પણ એવું જ કરીએ કે જે પૈસા આવે એને તરત સેનિટાઈઝ કરીએ અને પછી જ લઈએ છીએ। કલાલ પરિવાર પાસે કુલ 15 વાન છે। તેમના પરિવારના દરેક સભ્યે કામ વહેંચી લીધા છે। રાતના 8 વાગ્યા સુધીમાં તેમના ઘરમાં જથ્થાબંધ શાકભાજી પહેલા આવે। જથ્થાબંધ શાકભાજી ઘરે આવ્યા બાદ ઘરની મહિલાઓ તેને સ્વચ્છ કરે સેનિટાઈઝરથી। ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી ગ્રાહકોના શાકભાજીના ઓર્ડર તેવો લે, અને પછી સવારના 3 વાગે ઉઠીને નેટવાળી કોથળીમાં ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે શાકભાજીનું વજન થાય। એટલે અમે નક્કી કર્યું કે આપણો શાકભાજીનો ધંધો છે, લોકોને ફ્રેશ તાજું જોઈએ છે, અને તાજું રોજનું રોજ લાવીને રોજ રોજ આપી દેવાનું, તો એનો એક વિકલ્પ એ હતો કે આપણે ઓનલાઈન કરીએ એમ। એટલે આગલા દિવસે આપણે ઓર્ડર લઈએ અને બીજા દિવસે એ લોકોને તાજું શાક પહોંચતું કરી દઈએ। એટલે અમે લોકોએ શું છે કે શરૂઆતમાં આવું સ્ટાર્ટ કર્યું, એક કસ્ટમર, બે કસ્ટમર, અમે બહુ સફળ રહ્યા, અમારું શાકભાજી બધાને ગમવા લાગ્યું, ભાઈ તાજું તાજું લાવીને આપો છો, એમ કરતાં કરતાં આજે 300 કસ્ટમર છે કે જે રેગ્યુલર અમારી પાસેથી રેગ્યુલર ઓનલાઈન શાકભાજી મંગાવે છે। રમેશભાઈને તેમના WhatsApp પર ગ્રાહકો અગાઉથી જ ઓર્ડર આપી દે છે, જેને જે શાક જેટલું જોઈતું હોય તેટલું મળી રહે। શાકભાજીને સેનેટાઈઝ કરવાની સાથોસાથ તેઓ રૂપિયાને પણ સેનેટાઈઝ કરે છે। પરિવારની સંઘ ભાવના એકજૂટપણું જ બતાવે છે કે તેમને એકબીજા પ્રત્યે કેટલો પ્રેમ છે। એક વિચાર કર્યો કે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરીએ અને બધાનો ડોર ટુ ડોર સબ્જી સપ્લાય થાય,
અને સંક્રમણ પણ ઓછું થઈ જાય. અને ઘરે આવીએ ને ત્યારે ઘરે જ્યારે આ વાઇન્ડ અપ કરીએ ને એના પછી પણ આખું ઘર સેનિટાઈઝ કરીએ છીએ. કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે તમામ ધંધામાં મંદી છે, પરંતુ અત્યારે માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ જ વેચાય છે અને લોકો જરૂરિયાત પ્રમાણે ખરીદે છે. તેના કારણે લોકો પોતાના મુખ્ય ધંધા છોડીને જીવન જરૂરી વસ્તુઓ વેચવા લાગ્યા છે, અને ખાસ તો શાકભાજી વેચવાનો બિઝનેસ. ઘરમાં ભીડ ન થાય અને સંક્રમણ ન ફેલાય તે માટે ઓનલાઈન જ તેઓ ઓર્ડર લે છે અને ઘરે ઘરે શાકભાજી તેઓ પહોંચાડે છે. આ બિઝનેસથી તેઓ તેમના પરિવારનું ગુજરાન તો ચલાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે સ્કૂલવાન સાથે જોડાયેલ ડ્રાઈવરને પણ તેઓ ઓનલાઈન ડિલિવરી આપવા માટે રાખ્યા છે, જેથી તેઓ પણ રોજગારીથી વંચિત ન રહી જાય. કોરોનાની મહામારીએ લાઇફસ્ટાઇલ લોકોની બદલી છે, સિસ્ટમ બદલી છે, પરંતુ બિઝનેસ બદલવા માટે પણ મજબૂર કરી દીધા છે. જ્યારે અમદાવાદના રહેતા રમેશભાઈ કલાલ કે જેઓ 35 વર્ષથી સ્કૂલવાનના બિઝનેસ સાથે જોડાયેલા હતા, પરંતુ આજે મહામારી આવી અને અત્યારે સ્કૂલ બંધ છે ત્યારે તેઓનું ઘરનું ગુજરાન ચલાવવા માટે તેઓએ શાકભાજી ઓનલાઈન શાકભાજી પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરી દીધી. જો કે આ શાકભાજી પહોંચાડીને તેમનું ગુજરાન ચાલે છે, સાથે સાથે લોકોમાં સંક્રમણ ન ફેલાય તેનું પણ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એક તરફ મંદી અને બીજી તરફ કોરોનાના માહોલમાં યુવાનો બેરોજગાર બની રહ્યા છે, અને હતો ત્યારે થઈ કે એન્જિનિયરની ડિગ્રી હાથમાં હોવા છતાં નોકરી ના મળે, તેવામાં ક્યારેક તો નોકરી મળશે તેની આશમાં યુવાનો અન્ય વ્યવસાય તરફ વળ્યા. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતો મિતાંગ રાઠોડ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં બેચલર ઓફ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું. અભ્યાસ પૂર્ણ કર્યાને એક વર્ષ પૂરું થઈ ગયું, છતાં તેના ફિલ્ડની નોકરી મળતી નથી. મિતાંગના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. તેની જો વાત માની તો તેણે અનેક જગ્યાએ પ્રયત્નો કર્યા, પણ તેણે જે અભ્યાસ કર્યો છે તેને અનુરૂપ કોરોના મહામારીના કપરા કાળમાં નોકરી મળતી નથી. હવે આ જુઓ મિતાંગનું બીજું રૂપ. સિક્યુરિટી ગાર્ડના ડ્રેસમાં સજ્જ થઈ તે નોકરી કરી રહ્યો છે. એક ઓટોમોબાઈલ એન્જિનિયર વ્યક્તિને ઘર ચલાવવા માટે સ્વીકારવી પડી સિક્યુરિટીની નોકરી. નોકરીના અભાવે તેણે પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે સહર્ષ આ નોકરી સ્વીકારી લીધી. ઓકે, અત્યારે હું એક સિક્યુરિટી જોબ કરું છું. 12 વર્ષની ડ્યુટી છે, 8 to 8 ઓક્લોકની, અને બસ અને સાઈડમાં પછી એક્ઝામ પ્રિપેરેશન પણ કરું છું. મારા ફાધર શું કરે છે? મારા ફાધર એક છૂટક મજૂરી કરે છે કે જે હેન્ડીક્રાફ્ટની આઇટમ્સ બનાવે છે, કિચન છે, જે બધી હોય. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પિતાની જેમ મિતાંગે પણ સિક્યુરિટીની જોબ કરવાનું મુનાસિફ માની લીધું, પણ એન્જિનિયર દીકરાને નોકરી નહીં મળવાનું દર્દ તેની માતાના આંખના આંસુ બયાન કરી રહ્યા છે. માતા કહે છે કે મને વિશ્વાસ છે કે એક દિવસ તો મારા દીકરાની મહેનત રંગ લાવશે. મારા ઘરની પરિસ્થિતિ બહુ છે, કેમ કે બહુ મહેનત કરીને પપ્પાએ અત્યાર સુધી આટલે સુધી પહોંચાડ્યા છે, એના માટે તો એને સખત સંઘર્ષ કરવો પડ્યો છે. એક ટાઈમ અમારા માટે જો કે મિતાંગ હિંમત હાર્યો નથી. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તે સખત મહેનત કરી રહ્યો છે. તેને આશા છે કે ક્યારેક તો એવી નોકરી મળશે જેનાથી તેનું એન્જિનિયરિંગ ભણેલું લેખે લાગે. આ તો વાત થઈ મિતાંગ રાઠોડની. હવે આમને મળો, આ છે અવિનાશ પ્રજાપતિ. અમદાવાદ શહેરના છેવાડે આવેલા વટવાના રોપડા ગામમાં રહે છે. અવિનાશે ગુજરાત યુનિવર્સિટીમાં 2013ની સાલમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે BCA ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું, પરંતુ અવિનાશને પણ તેણે જે અભ્યાસ કર્યો છે તે મુજબની નોકરી ન મળતા તેણે CCTV ઇન્સ્ટોલેશનનું કામ શરૂ કર્યું. નાસીપાસ થયા વગર તેણે ખુદનો વ્યવસાય કરવાનું પસંદ કર્યું. થોડી તકલીફ પડી, દૂર પડતું હતું, તે મેં જોબ છોડી દીધી. અત્યારે હું ઘરે છું, મારી પાસે કંઈ કામ નથી, ફક્ત CCTV કેમેરાનું કામ આવે તો હું કરું છું, બરાબર. એ અમારા ઘરનું ભરણપોષણ થાય છે એનાથી.
અવિનાશના પિતા રસિકભાઈ પ્રજાપતિ બીમારીને કારણે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ઉછીના નાણાં લાવી તેમણે તેમના બંને દીકરાઓને ભણાવ્યા તો ખરા, પરંતુ તેમને દુઃખ છે કે બંને પાસે નોકરી નથી. તેમને હતું કે તેઓ નિવૃત્ત થશે તે પહેલા બંને દીકરા નોકરીમાં સેટ થઈ જશે. આર્થિક તકલીફ તો વધારે પડે એનું કારણ કે કોઈ ઓપ્શન નથી રહ્યો અત્યારે, કોઈ પણ આર્થિક રીતેનું કોઈ ઓપ્શન નથી રહ્યું. જે કંઈ ધંધા હતા, નાની નાની સર્વિસો હતી, બધી નોકરી ધંધા બધા બંધ થઈ ગયા. હવે એના માટે ખૂબ સંક્રમણ પડવા મળ્યું એમ. બીજી તરફ તેને ભણાવનારા શિક્ષક નિશિત આચાર્ય પણ કહી રહ્યા છે કે સરકારે આવા યુવાઓ માટે કંઈક કરવું જોઈએ. તો આ છે વ્યથા આજના શિક્ષિત યુવાનોની. અશિક્ષિત યુવાનો કે જેઓ પોતાનો અવાજ બુલંદ કરીને રોજગારી તો માંગી શકે છે, પણ આ સમસ્યા એવા યુવાનોની છે જેમની પાસે ડિગ્રી છે, હુનર છે, પણ નોકરી નથી. તેમની પાસે કામ તો છે, પણ તે કામ નહીં બરાબર જ છે. માત્ર અમદાવાદ જ નહીં પણ અન્ય શહેરોમાં પણ લોકો હિંમત રાખીને આફતના સમયને અવસર બનાવી રહ્યા છે. આ છે રાજેશ પટેલ. વડોદરામાં આજથી 4 મહિના પહેલા સ્કૂલ વર્ધીનો તેઓનો ધંધો ધમધોકાર ચાલતો હતો. રિક્ષા લઈને તેઓ રોજ બાળકોને લેવા મૂકવા જતા. 7 વર્ષથી તેઓ સ્કૂલ વર્ધી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા, પરંતુ કોરોનાને કારણે સ્કૂલ બંધ થઈ જતા રાજેશભાઈની રોજગારી છીનવાઈ ગઈ. સંઘર્ષ એટલો હતો કે તેઓને પોતાના વ્યવસાય બદલવાની ફરજ પડી. આર્થિક સંકટ બાદ બેકાર બનીને બેસી રહેવા કરતા તેઓ કોઈ નોકરીની શોધમાં લાગ્યા. સ્કૂલ વર્ધીમાં 12-15 હજાર કમાઈ લેતા રાજેશભાઈએ અપનાવી સિક્યુરિટી ગાર્ડની નોકરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં મહિને 9,000 રૂપિયાના પગાર સાથે તેઓ વટ સાથે જીવી રહ્યા છે. મને મારું ગાડીનો હપ્તા અને એવું તેવું બધું નીકાળવાનું, તો હવે મને તો કંઈક રીતે તો ગુજરાન કરવા માટે તો મને કંઈક તો જોવે કે નહીં જોવે. એટલે મહિને મારી 15,000 રૂપિયા ઇન્કમ હતી, અત્યારે મને 9,000 સેલેરી મળે, પણ મારું ગુજરાન ચાલે છે સર. વ્યવસાય બદલવો પડ્યો મારે આ કારણે. એકદમ જ બંધ થયું ને, લોકડાઉન પૂરું થઈ ગયું. હવે એના કારણે હવે ઘરે બેસીને બી તો કોઈ મિનિંગ નહીં ને, કેમ કે ઘર પણ મારે ચલાવવાનું છે. અમદાવાદથી સંજય ટાંક સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકો પણ આર્થિક સંકટમાંથી નથી બચી શક્યા, પરંતુ હિંમત હારે એ શિક્ષક નહીં. આર્થિક ભીસમાં આવેલા રાજકોટના એક શિક્ષક હિંમત ન હાર્યા અને કડકડાટ ઇંગ્લિશ બોલતા શિક્ષકે શાકભાજીનો ધંધો કરીને આવકનો અનોખો વિકલ્પ શોધી જ કાઢ્યો. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. ચાણક્યના આ વિધાનને સનાતન સત્ય બનાવ્યું છે રાજકોટના શિક્ષકે. મહામારીની સ્થિતિમાં આ શિક્ષકે આવકનું અનોખું નિર્માણ કર્યું. કેટલાય લોકોની રોજગારી છીનવાઈ ગઈ, કેટલાકે નોકરી ગુમાવી તો કેટલાકના પગાર કપાયા. આવી પડેલી આર્થિક ભીસનો હિંમત હાર્યા વગર કેવી રીતે સામનો કરવો એ રાજકોટના શિક્ષક અનિલભાઈએ શીખવાડ્યું. તમને માન્યમાં નહીં આવે, સાંભળીને નવાઈ લાગશે, પણ આ શિક્ષક હાલ વેચે છે શાકભાજી. 4-5 મહિને સે હમ ફ્રી થે ઓર અર્નિંગ કા પ્રોબ્લેમ હુઆ, તો સોચા કે કોઈ બિઝનેસ કર લે. તો ઇસ લોકડાઉન મેં જો અનલોક હુઆ ઉસમે દેખા કે કોઈ ભી બિઝનેસ ચલતા નહીં હૈ. યે દો બિઝનેસ ચલતા હૈ, એક વેજીટેબલ્સ ઓર દૂસરા ગ્રોસરી, ઓર ઇન્વેસ્ટમેન્ટ મેં જ્યાદા નહીં હૈ. તો અચ્છી તરહ હમારા અર્નિંગ જો અમારી જરૂરત હૈ વો પૂરી હો જાયેગી. અનિલભાઈની આવકમાં ઘટાડો થયો. પહેલા તેઓએ ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાનો વિચાર કર્યો, પણ કોરોનાના કેડને કારણે ક્લાસીસ બંધ રાખવાનો હુકમ આવવાથી એ વિચાર પણ માંડી વાળ્યો. આવકનો આધાર ઊભો કરવા અનિલભાઈએ ઉપાડ્યું નવું હથિયાર. કોઈ શિક્ષક શાકભાજી વેચવાના ધંધા સાથે સંકળાય તેવું ભાગ્યે જ જોવા મળે, પરંતુ અનિલભાઈ અપવાદ બન્યા. હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારનું ગુજરાન ચલાવવા તેમણે શાકભાજી વેચવાનો માર્ગ અપનાવ્યો.
પોતાના મિત્રની મદદથી અનિલભાઈએ શાકભાજીના વેચાણમાં ઝંપલાવ્યું અને આ નવા ધંધામાં તેમને સફળતા પણ મળી। શાકભાજીનો વેપાર કરીને તેઓ રોજના 500 રૂપિયાની કમાણી કરી લે છે। હા તો દોપહર કે બાદ 4 કલાકમાં પૈસા મિલ જાતા હૈ શરૂ કિયા હૈ ઓર યે બહુત લંબી ચલને વાલી હૈ યે જો બિઝનેસ હૈ। લોકડાઉન બાદ અનેક લોકો બેરોજગાર થતા માનસિક તણાવમાં આવ્યા હોવાની ઘટનાઓ બની, પરંતુ આ શિક્ષકની હિંમતને દાદ આપી પડે। અનિલભાઈ રોજ સવારે શાળાએ જાય અને શાળામાં ઓનલાઈન અભ્યાસનું કામ પતાવીને બપોરે યાર્ડમાં જઈને જથ્થાબંધ શાકભાજી ખરીદી લાવે। રાજકોટના કન્યા છાત્રાલય પાસે શાકભાજીની લારી લઈને ઉભા રહેતા આ શિક્ષકના તાજા શાકભાજીની ગ્રાહકો રાહ જોઈને ઉભા હોય છે। શિક્ષક હવા છતાં કોઈ કામ નાનું ન સમજીને શાકભાજીનો ધંધો અપનાવ્યો। એમએ બીએડ ઇંગ્લિશ હાં એમએ બીએડ કિયા હુઆ આદમી સબ્જી મંડીમાં સબ્જી બેચતા હૈ તો આપકો એસા નહીં હુઆ કે યે છોટા કામ હૈ કેસે પણ ક્યા મેં કેસે નહીં બેચ સકતા જો લોગ બેચતે હૈ વો ક્યા છોટા લોગ તો હો સકતા નહીં હૈ વો ભી અપની અપની જીવન ચલાને કે લાઈફ ચલાને કે લિયે ક્યોંકિ બેચતે હૈ તો મેં ભી ચલા સકતા હું ના। કોરોના કાળ ચક્રમાં કેટલાય લોકો ફસાયા, પરંતુ અનિલભાઈ જેવા કેટલાક લોકો આવકનો આધાર બદલીને જિંદગીનો જંગ જીતી ગયા અને જીવી ગયા। હરીન માત્રાબાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ગ્રાઉન્ડ રિપોર્ટમાં સમય છે બ્રેક નો, બ્રેક બાદ વાત કરીશું સુરતની, કે જ્યાં હીરાના ધંધાની ચમક ઝાંખી પડતા રત્નકલાકારે અપનાવ્યો લીલોછમ ધંધો। વેલકમ બેક। આફતે ખોલ્યા અવસરના દ્વાર, ધંધા અનેક લોકોના ઠપ થઈ ગયા, સ્થિતિ એટલી હદે વિકટ હતી કે લોકો સામે એક જ પ્રશ્ન હતો કે રોજગારી લાવવી ક્યાંથી, સામે પરિવારનું ગુજરાન ચલાવવાની મોટી જવાબદારી, પરંતુ ધંધા બદલીને લોકોએ રોજગારીના નવા રસ્તા પણ શોધી લીધા। કોરોના નામનું કાળચક્ર એવું તે ફર્યું કે રોજીરોટી રળતા લોકોના કોળિયા છીનવાઈ જવા સુધીની નોબત આવી। 4 મહિના પહેલા કોઈએ પણ વિચાર્યું નહીં હોય કે વર્ષોથી ચાલ્યો આવતો તેમનો ધંધો પડી ભાંગશે। આફત એટલી આવી કે ધંધા રોજગાર બદલી નાખવાનો વખત આવ્યો। ખાસ કરીને સુરતમાં ધમધમતા ઉદ્યોગો પર માઠી અસર પહોંચી। કેટલાય રત્ન કલાકારોએ કર્મભૂમિ છોડી વતનની વાટ પકડી, તો જીવન નિર્વાહ ચલાવવા કેટલાક લોકો ધંધા બદલવા મજબૂર બન્યા। સુરતના હિતેશભાઈની કહાની પણ કોરોનાના કાળ ચક્રમાં ફસાયેલી છે। 4 મહિના પહેલા હિતેશભાઈ ફિલ્મ અને ઇવેન્ટનો ધમધોકાર બિઝનેસ કરતા, પરંતુ કોરોના કાળમાં ઇવેન્ટના કામ મળતા જ બંધ થઈ ગયા। 4 મહિના સુધી ધંધા ઠપ થઈ જતા મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો। હું લોકડાઉન પહેલા ઇવેન્ટ અને ફિલ્મ લાઈન સાથે સંકળાયેલો હતો। મેં ગુજરાતી 3-4 ફિલ્મો પણ બનાવી છે અને લગભગ 1000 જેટલા ઇવેન્ટ કર્યા છે, એમાં ગુજરાત ગવર્મેન્ટ અને સુરત મહાનગરપાલિકા એવી બધી ઘણી બધી સંસ્થાના ઇવેન્ટો પણ મેં કર્યા છે, પણ છેલ્લા 4 મહિનાથી લગભગ એકદમ ઘરે જ બેસી રહેલા હતા। સ્થિતિ એટલી હદે વિકટ હતી કે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મસમૂટો સવાલ। કહેવાય છે કે ઈશ્વર એક દરવાજો બંધ કરે તો બીજો ખોલી પણ દે। મુશ્કેલીમાં ફસાયેલા હિતેશભાઈ હિંમત ન હાર્યા અને પોતાના મિત્રની સલાહથી શરૂ કર્યો નવો ધંધો। એક સમયે ઇવેન્ટનું કામ કરીને સારું એવું કમાઈ લેતા હિતેશભાઈએ શાકભાજી વેચવાના ધંધામાં જરા પણ નાનપ ન અનુભવી। મિત્રની મદદથી તેઓએ શાકભાજીનો વેપાર અલગ અંદાજમાં શરૂ કર્યો। મારા મિત્ર છે મૃદુલભાઈ, એમનું આ ફાર્મ ટુ હોમ ચાલુ હતું, એમણે મને આ એજન્સી ચાલુ કરાવી અને કે તારી પાસે જગ્યા છે તો તને શાકભાજીને એ બધું હું પૂરું પાડું અને તું આ તારા વિસ્તારમાં સપ્લાય ચાલુ કરી દે, એટલે એમના કહેવાથી મેં આ સપ્લાય ચાલુ કરી અને અહીંના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ આ લોકોના બધાનો મને પૂરો સહયોગ હતો, એટલે એ લોકોના સહયોગથી મેં અહીંયા શરૂ કર્યું। શાકભાજીમાંથી સંક્રમણ ફેલાય નહીં તે માટે હિતેશભાઈએ શાકભાજીને હોમ ડિલિવરી કરવાનો પ્લાન કર્યો।
અને આ પ્લાનમાં તેઓ સફળ પણ થયા। ઓર્ડર પ્રમાણે લોકોને ઘરે બેઠા શાકભાજી મળી જાય અને ડિજિટલ પેમેન્ટ કરવાનું હોવાથી કોરોનાના સંક્રમણથી બચી પણ શકાય। હિતેશભાઈની હિંમત જોઈને અન્ય લોકો પણ ઓનલાઈન શાકભાજીના ધંધામાં આવી ગયા છે। સુરતમાં કોરોનાના કારણે લોકડાઉન થયું અને હીરા વેપાર સાવ બંધ થઈ ગયો। બેરોજગાર બનેલા કેટલાક રત્ન કલાકારોના જીવનની ચમક ઉડી ગઈ। આ સ્થિતિમાં રડવા કરતા આગળ વધીને પડકાર સામે લડી લેવાના વિચાર સાથે રત્ન કલાકારોએ પણ શાકભાજી વેચવાનો રસ્તો અપનાવ્યો। સુરતમાં કોરોનાની સ્થિતિ બેકાબુ હોવાથી ઘરે બેઠા જ શાકભાજી મળી રહે એવી લોકોની માંગ હોય છે, ત્યારે આ રત્ન કલાકારે શાકભાજીની હોમ ડિલિવરી કરતી સંસ્થા સાથે જોડાઈને પોતાના પર આવેલી આફતને અવસરમાં બદલી નાખી। મારું મૂળ કામ ડાયમંડનું છે, જેમાં હું કન્સલ્ટન્ટ છું, એક્સપોર્ટ ઇમ્પોર્ટનું વર્ક છે એમાં। સાથે સાથે આ મહામારીમાં અમને એક સુજાવ આવ્યો અને આ સુજાવમાં બધા ટ્રસ્ટી મંડળે ભેગા થઈ અને આ એક ફાર્મ ટુ એટ હોમ નામની આ એક સેવા ચાલુ કરી, જેમાં સુરત શહેરમાં દરેક જગ્યાએ અમે આ ફ્રી હોમ ડિલિવરી કરી આપીશું। છેલ્લા ચાર મહિનાથી આ બંને મિત્રોના ધંધા ઠપ હતા। હીરાના કામ સાથે સંકળાયા બાદ શાકભાજીનો વેપાર આસાન નહોતો। ઇવેન્ટના જાકમ જોળ કામમાંથી શાકભાજીનો ધંધો કરવો પણ એટલો જ મુશ્કેલ હતો, પરંતુ મુશ્કેલ માર્ગમાં પણ ધંધાના નવા દ્વાર ખોલીને આ બંને અન્ય લોકો માટે પણ ઉદાહરણરૂપ બન્યા છે। પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।